नमस्कार विद्यार्थी मित्रों, हूँ अमित पटेल, आपनू ऑनलाइन क्लासेस में हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, तमने जणावता खूब ज आनंद थाय छे के आज थी आपणे धोरण 9 अंग्रेजी विषय शीखवानी शुरुआत करी रह्या छे। तो आजे आपणे सौ प्रथम यूनिट 1 सीता स्पीयर नो परिचय मेळवी लईए अने आखो पाठ आपणे शीखवानो छे, पण सौ प्रथम आपणे आ पाठ नो परिचय मेळवी लईए। हवे परिचय में शुं छे के आखा पाठ नो सार शुं छे ए आपणे जोवानुं छे। तो तमे चित्र में जोई शको छो ए रीते एडी नामनो एक शिकारी छे जे झूलू ट्राइब में रहे छे। तो ए शिकारी एक वक्त शिकार करवा माटे जंगल में जाय छे अने जंगल में घणा हरणाओ ने चरता जोए छे। तो ए हरणाओ मांथी एक हरणा नो शिकार मादा चीता करे छे अने તે પોતાને બે બચ્ચા વડે એક હરણ જેને શિકાર કર્યો છે તેનું ભોજન માણે છે। તો ત્યારે આ એડી જે છે તેને શિકાર તેને ઈર્ષ્યા થાય છે। તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો એ રીતે એક માદા છે અને બે બચ્ચાઓ છે એ ભોજન કરી રહ્યા હોય છે ત્યારે આ એડીને વિચાર આવે છે કે મારી પાસે પણ આવો કોઈ શિકારી હોય કે જે રીતે આ બે બચ્ચાઓ પાસે એમની માદા મમ્મી જે છે એ શિકાર કરી લાવે છે। તો અચાનક તેની યુક્તિ આવે છે અને તે બે જે બચ્ચા દેખાય છે આ બે બચ્ચા તેને ચોરી લે છે અને ચોરી લે પછી એવું વિચારે છે કે તે તેમને શિકાર કરતા શીખવશે, પોતાના માટે શિકાર કરતા શીખવશે। તો ચોરી લે છે પછી જે એમની મમ્મી આ માદા ચીતા છે એમની મમ્મી છે તે ખૂબ જ દુઃખ તેને ખૂબ દુઃખ થાય છે અને તે ખૂબ જ રડે છે જેના કારણે તમે જોઈ શકો છો એ રીતે ગાલ પર આવા ડાઘા પડી જાય છે અને આ ડાઘા પડી જાય છે જે રડવાનો અવાજ આ સન્નો નામનો વ્યક્તિ છે જે ઝુલુ ટ્રાઇબમાં રહે છે ડાયો વ્યક્તિ છે એને ખબર પડે છે અને એ શું કરે છે કે સન્નો જેણે સન્નો શું કરે છે કે એડી નામના વ્યક્તિએ જે બે બચ્ચા ચોર્યા હતા એ બચ્ચાને પાછું માદા ચિતાને આપી દે છે અને સન્નોને બધાની સહમતિથી પોતાના ટ્રાઇબમાં રહેતા બધા લોકોની સહમતિથી ઝુલુ હન્ટરમાંથી એડીને બહાર કાઢી દે છે। તો આ ચિતા સ્પીયરની અંદર આ પ્રકારની વાર્તા છે। તો આ વાર્તાને આપણે અંગ્રેજીમાં એક વિડીયોના માધ્યમથી જોવાના છે। વિદ્યાર્થી મિત્રો, આખો વિડીયો અંગ્રેજીમાં છે એટલે ધ્યાનથી સાંભળજો। Cheetah family till evening. At the sunset, the
mother cheetah hid her cubs in a thick bush and left for a stream. Quickly, the hunter picked up his net and spear and ran into the bush. He saw two tiny cubs. They looked at him with their bright eyes. They were too young to run away. Eddie threw the net over them. विद्यार्थी मित्रों खूब सरस एवी स्टोरी छे आ चैप्टर नी अंदर। तो आ चैप्टर ने हवे आपणे विस्तार थी समझिए कि आ चैप्टर नी अंदर शुं छे। यूनिट वन चीतास टियर्स। लॉन्ग लॉन्ग अगो अ ज़ुलू हंटर वॉज सीटिंग अंडर अ ट्री। इतला ए समय पहला ज़ुलू हंटर एटले के ज़ुलू ट्राइब नो एक हंटर एक झाड़ नीचे बैठो हतो। हंटर मीन्स शिकारी। हिज नेम वॉज एडी। एनू नाम शू हतु एडी। ही सो अ लार्ज हर्ड ऑफ डियर ग्रेजिंग इन लश ग्रीन मेडो। अहीं हर्ड मीन्स टोळू, लश ग्रीन मीन्स लीलोछम अने मेडो एटले मैदान। तो ते एक घणा बधा हरणोनुं टोळू जे घासना मैदानमां घास चरी रह्युं छे લીલુંછમ ઘાસ ચરી રહ્યું છે તે જોવે છે। હી સેડ ટુ હિમસેલ્ફ। એ પોતાની જાત સાથે વાતો કરે છે। ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ ઓન ઓફ ધેમ। આ હરણો ખૂબ જ અદ્ભુત છે પરંતુ મારે આ હરણોને પકડવા માટે ખૂબ જ દોડવું પડે છે। કાન્ટ ધેર બી અન ઇઝી વે ટુ ગેટ વન। શું કોઈ સરળ રસ્તો હોઈ શકે એમને પકડવા માટેનો? સડનલી એકાએક હી સો અ ફિમેલ ચીતા ક્રોલિંગ સાયલન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ। તો
અચાનક તે માદા ચિત્તાને ધીમે ધીમે સરકતા જોઈએ છે અને સરકીને જે હરણો મેદાનમાં ઘાસ ચરી રહ્યા હોય છે તેની તરફ જતા જુએ છે. ધેન શી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર, એટલે તે પછી કૂદે છે અને લેફ્ટ મીન્સ કૂદે છે અને એક હરણને પકડી લે છે. આફ્ટર સમ ટાઈમ્સ હર ટુ યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધ બસ. થોડા સમયમાં ઝાડીઓમાંથી તેમના બે બચ્ચાઓ બહાર આવે છે. ધે ઓલ એન્જોય ધેર મિલ્ક, અને તેઓ બધા જ પોતાનો ખોરાકનો આનંદ લે છે અને જમે છે. એડિસ આઈસ બ્રાઇટન, તો એડીની આંખોમાં ચમક આવી જાય છે. ધે સ્પાર્કલ્ડ વિથ અન આઈડિયા, હિયર સ્પાર્કલ્ડ મીન્સ ચમકવું, તો તેની આંખો એક યુક્તિથી ચમકવા લાગે છે. હી એન્વીડ ધ કપ્સ, હિયર એન્વીડ મીન્સ ઈર્ષ્યા થવી. તો ઈર્ષ્યા કોને થાય છે? એડીને ઈર્ષ્યા થવા લાગે છે. કેમ ઈર્ષ્યા થતી હશે તે જોઈએ. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કપ્સ, શું હું આ બે બચ્ચાની જેમ નસીબદાર હોઈ શકું ખરો? ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ, તેઓને કોઈ પણ જાતનો પરિશ્રમ કરવા વગર, કોઈ પણ જાતનો પ્રયત્ન કરવા વગર ભોજન મળી જાય છે. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર, શું મારી પાસે તેમના મધરની જેમ કોઈ શિકારી હોઈ શકે? હી થોટ, એણે વિચાર્યું. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર ધેમ ફોર હિમ. તો એણે એવો નિર્ણય કર્યો કે તે બે બચ્ચામાંથી એક બચ્ચાને ચોરી લેશે અને પોતાના માટે શિકારી બનાવશે. ધેન આઈ સેલ ઓનલી સે, પછી મારે એટલું જ કહેવાનું રહેશે. પોતાની જાત સાથે ફરીથી વાત કરે છે. ઓહ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી, ઓ મારા પ્રિય શિકારી, મારા માટે એક હરણ નો શિકાર કરી લો. આહ, માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. હિયર કમ્ફર્ટેબલ મીન્સ આરામદાયક, પછી તો મારું જીવન ખૂબ જ આરામદાયક બની જશે એવું તે વિચારે છે. હી વોઝ ક્વાઇટ પ્લીઝ વિથ હિઝ ઓન આઈડિયા, અને આ વિચારતા વિચારતા એને ખૂબ જ આનંદ પણ થાય છે. પોતાની આ યુક્તિથી ખૂબ જ આનંદિત થઈ જાય છે તે. હવે આગળ જોઈએ. હી ડિસાઇડેડ ટુ ફોલો કપ્સ એન્ડ સ્ટીલ વન, એણે નિર્ણય કર્યો કે તે ફેમિલી એટલે કે તે બચ્ચાઓની પાછળ જશે અને એકને ચોરી લેશે. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એડી ન્યૂ ધેટ અ ચિતા નેવર અટેક્સ અ મેન, અને એડીને એવો અનુભવ હતો કે ચિતા ક્યારે પણ માણસ પર અટેક કરતા નથી. ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ, એટલા માટે કોઈ પણ એક બચ્ચાને ચોરવું ખૂબ જ સેફ હતું. હી ફોલોડ ધ ચિતા ફેમિલી ટિલ ઇવનિંગ, એણે સાંજ સુધી ચિતાની ફેમિલી છે તેનો પીછો કર્યો. એટ ધ સનસેટ, સાંજે ધ મધર ચિતા હિડ હર કબ્સ ઇન અ થીક બસ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. એટલે સાંજના સમયે માદા ચિતાએ પોતાના બે બચ્ચાઓને એક જાડી ઝાડીમાં સંતાડી દીધા. અહીં બસ મીન્સ જાડી અને હિડ મીન્સ સંતાડવું, અને ઝરણા તરફ પાણી પીવા માટે જતી રહી. ક્વિકલી, તરત જ, ધ હન્ટર પીક અપ હિઝ નેટ એન્ડ સ્પીયર, તરત જ શિકારીએ પોતાની નેટ એટલે કે જાળી અને સ્પીયર એટલે ભાલો ઊંચકીને રેન ઇન્ટુ ધ બસ, તે ઝાડી તરફ જતો રહ્યો. હી સો ટુ ટાઈની કપ્સ, અહીં ટાઈની એટલે નાના, એણે ખૂબ જ નાના બે બચ્ચા જોયા. ધે લુક એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈસ, તે બે બચ્ચાએ પોતાની ચમકતી આંખો વડે આંખોથી એડીને જોતા હતા. ધે વર ટુ યંગ ટુ રન અવે, તેઓ ખૂબ જ નાના હતા ભાગી જવા માટે. એડી થ્રુ ધ નેટ ઓવર ધેમ એન્ડ ધ કબ્સ વર કોટ, અને એડીએ જે નેટ એના હાથમાં હતી તે બચ્ચાઓ પર નાખી અને તેમને પકડી લીધા. હી નીડેડ ઓનલી વન કપ, બટ હી થોટ, એને તો ફક્ત એક જ બચ્ચાની જરૂર હતી, પરંતુ એમણે વિચાર્યું, અહ, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન, એક ગુલામ હોવા કરતા તો બે ગુલામ હોવા વધારે સારું એવું એણે વિચાર્યું. અહીં સ્લેવ્સ મીન્સ ગુલામ. હી ડ્રેગ્ડ ધેમ વિથ હિમ એન્ડ હિડ ધ અંડર
અ બિગ બાસ્કેટ ટ્રેક્ડ મીન્સ ખેંચવું એ બે બચ્ચાઓને જાળી વડે ખેંચીને લઈ ગયો અને એણે મોટા ટોપલાની નીચે તેમને સંતાડી દીધા. આગળ જોઈએ. ધ મધર ચિતા રિટર્ન આફ્ટર અ વાઇલ, એટલે કે તે માદા ચિતા જે ઝરણા તરફ પાણી પીવા માટે ગઈ હતી તે પાછી ફરે છે. શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ, અને એને પોતાના બચ્ચા દેખાતા નથી. કેમ દેખાતા નથી? કારણ કે તેને તો એડી શિકારી જે છે એ ચોરી લઈ ગયો હતો. શી લુક્ડ ઓલ અરાઉન્ડ, માદા ચિતાએ બધી તરફ જોયું. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકેમ એંગ્રી, પહેલા તો તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. એન્ડ જમ્પ વાઇડલી, અને એકદમ જંગલી રીતે આ બાજુ તે બાજુ કૂદવા લાગી. શી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ, એણે સૂંઘવાનું આજુબાજુ બધી તરફ સૂંઘી લીધું કે એમના બચ્ચા તો કશે નથી ને. સ્નિફ મીન્સ સૂંઘવું. બટ અલાસ, શી કુડ નોટ ફાઇન્ડ હર બેબીઝ, હર ડિયર બેબીઝ, પરંતુ એને પોતાના પ્રિય બચ્ચા મળતા નથી. એટ લાસ્ટ, છેવટે, શી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, અને કોઈ પણ માતાને જે રીતે પોતાના બચ્ચા નહીં મળતા દુઃખ થાય છે એવી જ રીતના માતા સીતાને પણ દુઃખ થાય છે અને તે રડવાનું સ્ટાર્ટ કરી દે છે. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર હોલ નાઇટ, તે આખી રાત સુધી રડે છે. ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ, અને બીજા દિવસની સાંજ સુધી તે રડ્યા જ કરે છે. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર મેડ ડાર્ક સ્ટેન્સ ડાઉન હર ચીક્સ. સ્ટેન્સ મીન્સ ડાર્ક, તો તે ત્યાં સુધી રડે છે કે જ્યાં સુધી તેના ગાલ પર કાળા ડાઘા ન પડી જાય ત્યાં સુધી તે રડે છે. શી વોઝ સ્ટીલ વીપિંગ, અને ત્યાં સુધી તે રડ્યા જ કરતી હોય છે. એટ નાઇટ ધ મધર ચિતા ક્રાઇડ સો લાઉડલી ધેટ શી વોઝ હર્ડ બાય વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ. એ બીજી રાત, એટલે કે બાળક ચોરાઈ ગયા એમના પછી બીજી રાતે એટલે મોટેથી રડે છે કે એનો અવાજ બાજુના ગામમાં રહેતા એક સમજદાર માણસને સંભળાય છે. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન, અન્ડરસ્ટુડ મીન્સ સમજ્યું, તો તે ઘરડો વ્યક્તિ જેણે તેનો અવાજ સાંભળ્યો છે તે સમજી જાય છે કે શું થયું હશે. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ, અને તે પોતાના ઝૂંપડીમાંથી બહાર નીકળી આવે છે. ધીસ ઓલ્ડ મેન, તે ઓલ્ડ મેન, સન્નો વોઝ વેરી વાઇઝ, તો તે ઓલ્ડ મેનનું નામ શું હતું? સન્નો હતું, અને તે ખૂબ જ સમજદાર હતો. હી લવડ એનિમલ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ, અને એ બધા જ પ્રાણીઓને પ્રેમ કરતો હતો અને તેમના વિશે માહિતી પણ તેમને હતી. વેન સન્નો ફાઇન્ડ આઉટ ધ હિડન કબ્સ, જ્યારે સન્નોને તે જે સંતાડવામાં આવેલા બચ્ચા મળી ગયા, હી ન્યૂ ધેટ ઇટ વોઝ એડીસ કેડ આઈડિયા, તો તેને ખબર પડી ગઈ કે આ ખરાબ આઈડિયા એડીનો જ હશે. વિકેડ મીન્સ દુષ્ટ. હી ગોટ એંગ્રી વિથ એડી, એમને એડી પર ખૂબ જ ગુસ્સો આવ્યો, એમને એટલે સન્નોને. હી રશ ટુ ધ હટ એન્ડ શાઉટેડ, તે સન્નો એડીના ઝૂંપડી પાસે જાય છે અને જોર જોરથી બોલવા લાગે છે. આઈ હેટ યુ એડી, હું તને ધિકારું છું એડી. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બીકોઝ યુ આર લેઝી એન્ડ વિકેડ ટુ, આપણી ઝૂલું જાતિના બધા જ વ્યક્તિઓ તને ધિકારે છે કારણ કે તે તું ખૂબ જ આળસુ છે અને દુષ્ટ પણ છે. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હેવ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, આપણે જાણીએ છીએ કે કોઈ પણ શિકારીએ પોતાની શક્તિથી અને આવડતથી શિકાર કરવો જોઈએ. બટ યુ આર અ લેઝી હન્ટર, પરંતુ તું તો ખૂબ જ આળસુ શિકારી છે. યુ આર અ થીફ, તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, તે આપણી જાતિના નિયમોનો ભંગ કર્યો છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, તે આપણા ટ્રાઇબ આપણી જાતિ માટે બદનામી ભર્યું કામ કર્યું છે. આગળ જોઈએ. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર, તો એ ઝુલુ ટ્રાઇબના બધા જ શિકારીઓ ભેગા થાય છે. ધે ડિસાઇડેડ ટુ ડ્રાઇવ અવે એડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર, અને તેઓ નિર્ણય લે છે કે તેઓ એડીને પોતાના ગામમાંથી હંમેશ માટે કાઢી મૂકશે. સનો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર એન્ડ રિટર્ન હેમ ટુ ધેર મધર, અને સનો ત્યાર પછી સનો તે બે બચ્ચાને પોતાના ખભા પર લઈને
લઈ જાય છે અને તેની માતાને તે માદા ચિત્તાને સોંપી દે છે. હી સો ધ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિત્તા હેર સ્ટેન હર ફેસ ફોર એવર. અને તે માદા ચિત્તા છે તેના ગાલ પર જોવે છે કે કાયમ માટે તેના ગાલ પર રડવાથી બે ડાઘા પડી ગયા હતા. એટલા માટે તો આ ચેપ્ટરનું નામ છે ચિત્તાસ ટીયર. તો આ હતું ચેપ્ટર ચિત્તાસ ટીયર. હવે આગળ જોઈએ ફેક્ટ્સ અબાઉટ ચિત્તા. એટલે ચિત્તા વિશેની થોડી માહિતી છે, એમની માટેની થોડી હકીકતો છે એ આપણે જોઈશું. હાઈટ, તો ચિત્તાની સામાન્ય રીતે હાઈટ કેટલી હોય છે? 100 સેન્ટીમીટર. વેઠ હોય છે 65 કેજીસ. વેટ ઓફ એટ બર્થ એટલે કે જન્મ સમયે વજન 300 ગ્રામ્સ. એજ ઓફ મેચ્યોરિટી પરિપક્વતાનો સમય 2 વર્ષે તેઓ પરિપક્વ થઈ જાય છે. આઈડેન્ટિફિકેશન એટલે પરિચય, ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી એટલે કે ચિત્તાની બોડી એકદમ વજનદાર હોતી નથી. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લિયોપર્ડ્સ અને એના પગ દીપડા કરતા લાંબા હોય છે. અહીં સામાન્ય રીતે દીપડા અને ચિત્તાની સરખામણી કરવામાં આવી છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ વેર એઝ ધ લિયોપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ. એટલે કે ચિત્તા હોય છે તેના શરીર પર જે ડાઘા હોય છે એ છૂટા છવાયા હોય છે, જ્યારે દીપડાના શરીર પર જે ડાઘા હોય છે તે ઝુમખાઓમાં હોય છે. હેબિટન્ટ એટલે રહેઠાણ, ક્યાં રહે છે, ક્યાં રહે છે. ચિત્તાસ યુઝવલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ, એવું ખુલ્લા જંગલમાં રહેવાનું પસંદ કરે છે. પ્રેઝન્ટલી ધે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા, અને હાલમાં તેઓ આફ્રિકા ખંડમાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિત્તાસ ઇન ઇન્ડિયા, આપણા ભારત દેશમાં પણ ઘણા ચિત્તાઓ જોવા મળતા હતા. બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950, પરંતુ છેલ્લા ચિત્તાને 1950માં શિકારીઓ વડે મારી નાખવામાં આવ્યો હતો. હેબિટ્સ, ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન અર્થ, એ પૃથ્વી પર સૌથી ઝડપથી દોડતું પ્રાણી છે. ઇટ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર આવર્સ, એ 1 કલાકમાં 100 કિલોમીટર સુધીનું અંતર કાપે છે. બટ ઇટ કેન મેન્ટેન હિઝ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ, પરંતુ એની સ્પીડ ખૂબ જ ઓછા અંતર માટે રહે છે. સમટાઈમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 15 મીટર્સ, અને કોઈક વાર તેઓ 15 મીટર જેટલો લાંબો કૂદકો પણ મારી શકે છે. ઇટ ક્રીપ સાયલન્ટલી, અને એવું ખૂબ જ શાંતિથી સરકે છે. બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લિપ્સ અપ ટુ કેચ ઇટ, અને એવો પોતાના શિકાર, પ્રે મીન્સ શિકાર પાછળ એકદમ શાંતિથી સરકે છે અને કૂદકો મારીને તેને પકડી લે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે, અને એવો પોતાના જે શિકાર કરેલો હોય છે એને સાચવતા નથી, તરત જ ખાઈ જાય છે. This sometimes causes death of cubs and young cheetah. એના કારણે કેટલીક વાર ચિત્તા મરી જાય છે અને નાના ચિત્તા હોય છે તે એના બચ્ચા હોય છે એ પણ મરી જાય છે. ઇટ ઇઝ સોલિટરી ક્રીચર, અને એવો સોલિટરી મીન્સ એકલવાયુ, એ લોકો એકલા રહેવાનું પસંદ કરતા હોય છે. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ, એવો ગ્રુપમાં રહેતા નથી, ગ્રુપમાં કે ટોળાઓમાં રહેતા નથી. ઇટ ઇઝ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર, અને કબ્સ ક્યારે મેચ્યોર થાય છે, 2 વર્ષે મેચ્યોર થઈ જશે, અને મેચ્યોર થાય એટલે એમને ફેમિલીને એવો છોડી દેતા હોય છે. ડાયટ, એવો શું ખાવાનું પસંદ કરે છે. મીડિયમ સાઇઝ બગ્સ આર ઇટ્સ મેઇન ફૂડ, એમનો મુખ્ય ખોરાક શું છે, મધ્યમ કદના કાળિયાર હોય છે એ એમનો મુખ્ય ખોરાક છે. ઇટ ઇઝ ઓલ્સો કેચિસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ, હેર્સ મીન્સ સસલાઓ, અને એમનો બીજો શું ખાવાનું પસંદ કરે છે, સસલાઓ અને મોટા પક્ષીઓને ખાવાનું પસંદ કરતા હોય છે. કબ્સ, ધ ફિમેલ ગીવ્સ બર્થ ટુ ફોર કબ્સ એટ અ ટાઈમ, તો ફિમેલ એટલે કે માદા ચિત્તા હોય છે તે 2 થી 4 બચ્ચાઓને એકી સાથે જન્મ આપી શકે છે. ધે આર વેરી બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર, અને તેમના શરીર પરની રૂવાટી સિલ્વર કલરની હોય છે જે ખૂબ જ સુંદર લાગે છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પીચ વિસલ લાઈક અ બર્ડ,
અને એમની માતા જેવો પક્ષીઓ કેવી રીતે અવાજ કરીને બોલાવે છે એવી રીતે તેમની માતા તેમના બચ્ચાઓને બોલાવતી હોય છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. આ ચેપ્ટર અહીં પૂરું થાય છે. થેન્ક યુ.